ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. જનાકી મહાત્માના સમાચાર પર દેવોલ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો તેમજ મોંઘવારી વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો તેમજ મોંઘવારી વિરુદ્ધમાં આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં બંધની અસર જોવા મળી હતી. જામખંભાળિયામાં સવારથી જ બજારો બંધ રહ્યા હતા ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા જામખંભાળિયા શહેરના તાલુકામાં બંધના એલાનના કાર્યક્રમને ટેકો આપી સફળ બનાવવા સવારે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના મામલે કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી હોય એમ લોકોના પ્રશ્નોને વાચા આપવા અને ભાવ વધારાને અંકુશમાં લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજી સરકારને ઢંઢેરવાનો પ્રયાસ કર્યો હતો. બંધના અસરને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, તો સાથે જ પોલીસ અધિકારીઓ તમામ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છે. તો બંધની અસરને પગલે અસામાજિક તત્વો કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ ન આપે તેના પર પોલીસની નજર છે. ત્યારે સરકારી મિલકત એવી એસટી બસો સૌ કોઈના ધ્યાન ઉપર રહેતી હોય છે. અસામાજિક તત્વોની કરતૂતોનો ભોગ એસટી બસ ન બને તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ તકેદારી રખાઈ રહી છે અને જરૂર પડે ત્યારે એસટી બસના રૂટ બંધ પણ કરવામાં આવી શકે છે. સાથે જ વૈશ્વિક સ્તર પર રૂપિયામાં આવેલી મંદીને કારણે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને અંકુશમાં લેવા ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે ત્યારે સત્તાથી વિમુખ કોંગ્રેસ વિવિધ મુદ્દે સરકારને ઘેરીને લોકો સમક્ષ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. દેસુર ધમા સાથે પપ્પુ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામખંભાળિયા. કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી મોંઘા ઈંધણના વિરુદ્ધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ જિલ્લાના તાલુકા ધોરાજીમાં બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. સવારથી જ વેપારીઓએ પોતાના ધંધા રોજગારો ખુલ્લા રાખ્યા હતા અને આમ ધોરાજી ઉપલેટા જામકંડોળા તાલુકામાં કોંગ્રેસના બંધના એલાનને લોકોએ સહકાર નથી આપ્યો અને આ ધોરાજી ઉપલેટા જામકંડોળા તાલુકામાં બંધના એલાનને લોકોએ જ્યારે સમર્થન આપ્યું નથી ત્યારે ગણ્યા ગાંઠા દુકાનો બંધ જોવા મળી હતી. આમ કોંગ્રેસના બંધના એલાનને ફિયાસ્કો જોવા મળ્યો હતો. આ તકે ધોરાજી વેપારી મંડળના પ્રમુખ એવા લલિતભાઈ વોરાએ જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવોમાં સરકાર કોઈ રોલ નથી. જે પેટ્રોલ ડીઝલના ભાવો છે તે આંતરરાષ્ટ્રીય બજારો ઉપર કાચા તેલના ભાવોમાં ફેરફાર થતા હોય છે તેના આધારિત ભાવો હોય છે તે લોકો પણ જાણે છે. ત્યારે કોંગ્રેસનું બંધના એલાન એ રાજકીય બંધ છે, પ્રજાકીય બંધ નથી, એટલે આ કોંગ્રેસના બંધને ધોરાજીમાં નિષ્ફળતા મળી છે. આ બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. કોંગ્રેસ પાર્ટી દ્વારા પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના મામલે ભારત બંધમાં એલાન આપવામાં આવ્યું છે ત્યારે બોટાદ જિલ્લાનું રાણપુર શહેર સજ્જડ બંધ રહ્યું છે. વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને મોંઘવારીનો વિરોધ કર્યો હતો. સાથે રાણપુરની તમામ શાળા કોલેજો પણ બંધમાં જોડાઈ હતી. કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ ખડેપગે ઊભી હતી. હરેશ પડગીર સાથે વિજયસિંહ ચુડાસમા, એનએસ ગુજરાત ન્યૂઝ, બોટાદ. સંતાન પરિણીતા પર દુષ્કર્મ મામલે આરોપી તબીબ પ્રફુલ દોશી પોલીસ સમક્ષ હાજર થયો હતો. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ નાટ્યાત્મક રીતે પ્રફુલ દોશીએ પોલીસ સામે શરણાગતિ સ્વીકારી હતી. સુરત શહેરના તબીબી આલમમાં પોતાની આગવી છાપ ધરાવતા અને મી એન્ડ મમ્મી હોસ્પિટલના જાણીતા તબીબ પ્રફુલ દોશી પર કતાર ગામની પરિણીતાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. પરિણીતાની ફરિયાદના આધારે અઠવા પોલીસે પ્રફુલ દોશી સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગુનો નોંધતાની સાથે જ પ્રફુલ દોશી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ પર આ શોધખોળ શરૂ કરાઈ હતી. પ્રફુલ દોશીને શોધવા સુરત એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અઠવા પોલીસ તેમજ પોલીસની ખાસ ટીમ કામે લાગી હતી. જરિયાને એક ટીમને મુંબઈ રવાના કરવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલ અને કન્સલ્ટ પરથી લીધેલ પુરાવાઓનો એફએસએલ રિપોર્ટ આવતાની સાથે જ તેઓ સામેથી અઠવા પોલીસ મથકમાં હાજર થયા હતા. તેમણે કરેલા કુકર્મના કારણે આખરે પોલીસ શરણાગતિ સ્વીકારી પડી હતી. જોકે નિસંતાન પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર ધરપકડ કરાયેલા પ્રફુલ દોશીનો પોલીસ હવે કયા પ્રકારની પૂછપરછ કરે છે તેના પર શહેરના તબીબી આલમ રાહ જોઈ રહ્યો છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત.
પ્રમુખ અને માજી ધારાસભ્ય કોલેજ અને શાળા બંધ કરાવવા ગયા હતા ત્યાં પણ તેમને કોઈ સહકાર મળ્યો ન હતો। કોંગ્રેસે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારાને લઈને સમગ્ર ભારતમાં બંધ નું એલાન આપ્યું છે, જેનો કોઈ પ્રભાવ સંતરામપુર શહેરમાં જોવા મળ્યો નથી। સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિને સંતરામપુર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ સંતરામપુર બંધને સફળ બનાવવા મહેનત તો કરી, પરંતુ સંતરામપુરના વેપારીઓ દ્વારા કોઈ સહકાર આપવામાં આવ્યો ન હતો, તેમજ વેપારીઓ દ્વારા પેટ્રોલ પંપ બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। શહેરના કોંગ્રેસ પ્રમુખ અને માજી ધારાસભ્ય કોલેજ અને શાળા બંધ કરાવવા ગયા હતા ત્યાં પણ તેમને કોઈ સહકાર મળ્યો ન હતો। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં સંતરામપુર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને આગળ મેઇન બજારમાં પણ જવા દેવામાં આવ્યા ન હતા। તેમની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા સમય સંતરામપુર પોલીસ મથકે રાખ્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। સંતરામપુરના વેપારીઓ દ્વારા સમગ્ર બંધને નિષ્ફળ બનાવી તેનો ફિયાસ્કો કરવામાં આવ્યો હતો। હરજીવનભાઈ પટેલ, મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। 2014ની લોકસભાની ચૂંટણી વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રીને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની પ્રજાએ ખૂબે ખૂબા ભરીને મત આપ્યા અને એમણે એવા બધા વચનો આપેલા કે મોંઘવારી ઓછી કરીશું, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી દીધું, વિદ્યાર્થીઓને પૂરી નોકરી મળે, કોઈ બેકારી ના રહે એને અને 2 કરોડ નોકરીઓ અમે દર વર્ષે ઉત્પન્ન કરીશું આવી વાતો કરેલી, પણ એમાંથી એક પણ વચન પૂરું થયું નથી અને ભૂસકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે। આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા બધા વધી રહ્યા છે કે કોઈને પોસાઈ શકાય એમ નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે આ બધી રીતેની મુશ્કેલીઓને લીધે લોકો આજે રસ્તા ઉપર ઉતરી પડ્યા છે અને એને કોંગ્રેસે સમર્થન આપ્યું અને એટલા માટે અમે પણ આ બંધના એલાનમાં જોડાયા છીએ અને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની અંદર આજે દેખો કે દરેક દુકાનો લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ રાખી છે અને લોકોનો અમને જે સહકાર મળ્યો છે એના ઉપરથી લાગે છે કે લોકો આ ભાજપની સરકાર ઉપર રોષે ભરાયેલા છે અને આવતા ઇલેક્શનમાં ભાજપને પૂરેપૂરો જકારો મળશે એવા અને ખાતરી છે। અમીન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ સંતરામપુર। સુરત ડાયમંડ એસોસિએશન સમિતિ સંચાલિત માતૃશ્રી રામબા તેજવાની તથા માતૃશ્રી શાંતબા વડિયા હોસ્પિટલમાં બેટી બચાવ અંતર્ગત બેટી વધાવ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દીકરીને વિતરણ કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો, જેમાં જે દંપતીને RDSV હોસ્પિટલમાં 1 કરતાં વધારે દીકરીનો જન્મ થયો હોય તે દીકરીને 10,000ના બોન્ડ અપાયા હતા। સુરત ડાયમંડ એસોસિએશન સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજવાની માતૃશ્રી સંતાબા વિડીયો બેટી વધાવ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દીકરીને વિતરણ કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો, જેમાં જે દંપતીને RTSP હોસ્પિટલમાં 1 કરતાં વધારે દીકરીનો જન્મ થયો હોય તે દીકરીને 10,000ના બોન્ડ અપાયા હતા। ત્યારે દીકરીને મળવા પાત્ર થાય ત્યારે 85,000 રકમ આપવામાં આવી હતી, જે ફેન્સી ડાયમંડ ગ્રુપ તરફથી અપાઈ રહી છે। સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજવાની તથા માતૃશ્રી શાંતબા બેડિયા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નામ ગણેશભાઈ કેવરિયા, ટ્રસ્ટી RTSV ડાયમંડ હોસ્પિટલ। આપણે અહીંયા બેટી બચાવો અભિયાનની અંતર્ગત દીકરીઓને બોન્ડનો કાર્યક્રમ હતો, બોન્ડ વિતરણનો, એના અંતર્ગત આજે આપણે 41 દીકરીઓને બોન્ડ રૂપિયા 10,000ના બોન્ડ, જે દીકરી મોટી થાય ત્યારે એને બેંકમાંથી 85,000 રૂપિયા મળી જાય એવી એક વ્યવસ્થા અહીંયા ગોઠવી છે અને સમાજની અંદર જે દીકરા દીકરીનું લેવલ છે એને સમતલ કરવા માટેનો અમારો આ પ્રયાસ છે, તો આ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે આ બોન્ડ આપવામાં આવે છે અને આજના આ બોન્ડ ફેન્સી ડાયમંડ તરફ ગ્રુપ તરફથી શ્રી તુલસીભાઈ જાસોલિયા, ગભરુભાઈ, અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત। નવલી નવરાત્રી કોને ના ગમે, નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે, નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે। તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723 43 40 90, સરનામું
જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી આમરણાથ ઉપવાસ પર છે, ત્યારે હાર્દિક પટેલને ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે. ત્યારે અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં પાટીદાર યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર યુવકો રોડ પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠેલાવ્યો હતો, તેમજ રોડ પર ત્યાં પણ સળગાવવામાં આવ્યા હતા. તેમજ હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોની દેવા માફી અને અનામતની માંગને લઈને આમરણાથ ઉપવાસ પર છે અને સરકાર દ્વારા સમર્થન આપવામાં ન આવતા અને પેટ્રોલ ડીઝલમાં ભાવો વધવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. આ પ્રોગ્રામ માટે હાર્દિક પટેલ અને લાલજી પટેલના સમર્થન માટે રાખવામાં આવ્યો છે, કે જે પાટીદાર અનામત આંદોલન સમિતિ ચલાવે છે અને ઘણા ટાઈમથી આંદોલન માટે લડી રહ્યા છે અનામત માટે. જે આજે મીડિયા કર્મી ઉપર પોલીસે દમન ગુજાર્યું છે એ વસ્તુ ખરેખર ખોટી છે, કારણ કે મીડિયા છે દેશની ચોથી જાગીર છે. જો આ ચોથી જાગીર ઉપર સરકારે દમનગીરી કરી ખરેખર ખોટો અન્યાય કર્યો છે. હાર્દિકે હજી અનશન ચાલુ જ રાખે, જ્યાં સુધી અમને અનામત નહીં મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ ચાલુ જ રહેશે હાર્દિકના. અમારો આ કાર્યક્રમ તો જોવા જઈએ તો એક એસપીજી ગ્રુપ અને એક પાસ સમિતિ જે હાર્દિક પટેલ અને લાલજી પટેલના સમર્થન માટે કરવામાં આવે છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જતા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો, તેમજ એસીપી ડીસીપીના અધિકારીઓ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવ્યું હતું અને લોકોને સરકારી પ્રોપર્ટીને નુકસાન ન પહોંચાડવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. દિવ્યેશ નશીત સાથે હાર્દિક રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ. એકાદ વર્ષથી એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મંદીની સ્થિતિનું સર્જન થયું છે, જેમાં શહેરના 1.25 લાખ મશીન પૈકી 70,000 મશીનો બંધ હોવાનો એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા જણાવાઈ રહ્યું છે. તેમાં ઓછી મજૂરીએ પણ જોબ પર કામ મેળવતા ઉદ્યોગકારો પણ પોતાના યુનિટ્સ 2 થી 3 દિવસ બંધ રાખી રહ્યા છે. એવામાં રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી શહેરના પૂર્ણા વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો તથા કેટલાક અસામાજિક તત્વો એમ્બ્રોઇડરીના મશીનો બંધ કરાવવા લાકડાના ફટકા લોખંડના સળિયા સાથે નીકળ્યા હતા. રવિવારની રજાને લઈને કારીગરો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે, ત્યારે પૂર્ણાના ભવાની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા હતા, જેમાં રોષે ભરાયેલા કારીગરોએ જે કારખાના ચાલુ હતા તેમાં પથ્થરમારો કરતા કાચ તોડી નાખી તોફાન મચાવ્યો હતો, જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને ઘટના પર કાબુ મેળવી હતી. અગાઉ અંજની ઇન્ડસ્ટ્રીઝના યુનિટને બંધ કરાવાયા હતા. રવિવારના રોજ રજા રાખવાની અને તે દિવસનો પગાર પણ આપવાનો તેવી માંગ સાથે 22 દિવસ પહેલા અમરોલીની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા એમ્બ્રોઇડરીના કારખાનાઓને બંધ કરાવી કારીગરો રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો હતો.
એમ્બ્રોઇડરી એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું કે એમ્બ્રોઇડરીમાં ઉત્તર ભારતીય કારીગરો તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરી ટોળું ભેગું કરી ભયનું વાતાવરણ ઊભું કરે છે. આ અંગે અગાઉ પોલીસને જાણ કરાઈ હતી, પણ અત્યાર સુધી કોઈ પગલાં લેવાયા નહોતા. મારામારી તેમજ દોડાદોડીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો બીજી બાજુ પાંડેસરા વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ત્યાં પણ કારીગરો દ્વારા ધમાલ મચાવતા પોલીસ દોડતી થઈ હતી. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘવારીમાં પ્રજા પીસાઈ રહી હોય ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેની અસર મોરબીમાં પણ જોવા મળી હતી. જોકે મોરબીની મુખ્ય બજારો રાબેતા મુજબ ખુલ્લી હતી, તો વેપારીઓને બંધમાં જોડાવા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોનો મોરચો નીકળ્યો હતો. બંધમાં જોડાવાની અપીલને પગલે વેપારીઓએ બંધ પાળ્યો હતો, તો હળવદની બજારોમાં પણ બંધ જોવા મળ્યો હતો. તે ઉપરાંત બંધના પગલે એસટી સેવાઓ પ્રભાવિત થઈ હતી, જેમાં સલામતીના ખાતર ગ્રામ્ય રૂટની બસોને નજીકના પોલીસ મથક અથવા ડેપો પરત બોલાવી દેવામાં આવ્યા હતા, જેથી ગામડાના 14 જેટલા રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ સહિતનાઓને હાલાકી ભોગવવી પડી હતી. કોંગ્રેસના ભારત બંધના એલાનના સમર્થનમાં મોરબીના વેપારીઓ અને દુકાનદારોને અમે કોંગ્રેસના સૌ આગેવાનો સવારના 8 વાગ્યાથી નવા બસ સ્ટેશનથી સનાળા રોડ, ગાંધી ચોક, પેટ્રોલ પંપ, સોની બજાર, દરબારગઢ, ગ્રીન ચોક, નવાડેલા રોડ બધે ફરીને, જૂના બસ સ્ટેન્ડ ફરીને સ્વેચ્છાએ બંધ પાડવા અપીલ કરેલી, એનો ભારે મોટો પ્રતિસાદ સાંપડ્યો છે. લોકો ભાજપની સરકારના પેટ્રોલ ડીઝલ ગેસના અસહ્ય ભાવ વધારાથી ત્રાસી ગઈ છે, અને સ્વયંભૂ મોરબી આજે બંધ રહ્યું છે એનો અમને સંતોષ અને આનંદ છે. પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. જેતપુરમાં રાધા કૃષ્ણ મહિલા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર એક રથાનું આયોજન કરાયું હતું, જેમાં શ્રી કૃષ્ણના ચરિત્રોના ગ્રંથનો છેલ્લો દિવસ હોવાથી તેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અગત્યનું કામ આવી જતા તે આવી શક્યા નહોતા. જેતપુર ધોરાજી રોડ પર રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા ભાગવત પંચ દિનાત્મક પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ પારાયણ 5મી તારીખથી માંડીને 9 તારીખ સુધી હરિસ્વરૂપદાસજી સ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોથી ભરપૂર ગ્રંથરાજ દરરોજ રાત્રે 9 થી 11 કલાક સુધી શાસ્ત્રી હરિસ્વરૂપદાસજીના જ્ઞાનવાણીથી વહાવી હતી. સુરેશ બાલિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. કેન્દ્ર સરકારની અડધડ નીતિને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં બેફામ વધારો થયો છે. આમ જનતા ઉપર આ કમરતોડ ભાવ વધારો અસહ્ય છે, જેના કારણે અમદાવાદમાં સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓએ હાજર રહી ધરણા પ્રદર્શન કર્યું હતું. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોના વિરોધ સામે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો પણ આ ભારત બંધમાં સામેલ થશે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. રવિવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 12 પૈસાનો વધારો, ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 પૈસાનો વધારો થયો છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પણ પાર કરી ગયા છે. કેન્દ્ર સરકારની અડધડ નીતિને કારણે પેટ્રોલ ડીઝલના ભાવોમાં બેફામ વધારો થયો છે. આમ જનતા ઉપર આ કમરતોડ ભાવ વધારો અસહ્ય છે, જેના કારણે અમદાવાદમાં સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભારત બંધના અસરો આખા દેશની સાથે સાથે ગુજરાતના અમદાવાદના શાહીબાગ, લો ગાર્ડન, ગાંધીનગરના કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પોતે દુકાનો અને સ્કૂલો બંધ કરાવવા માટે આવી પહોંચ્યા હતા. અમદાવાદની સાથે ભરૂચના વિવિધ વિસ્તારોમાં પણ અસર જોવા મળી હતી. તો જે પ્રમાણે સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી અમદાવાદમાં, તો સમાજવાદી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ધરણામાં હાજર રહ્યા હતા. મારું નામ કિરણ કંસારા છે. હું સમાજવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને પ્રવક્તા છું. આજે જે અમે બધા અહીંયા ભેગા થયા છે એનું કારણ છે કે ગુજરાત તથા કેન્દ્ર સરકારની જે અણગણ નીતિ છે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધારવાની, એના સામે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે. પહેલાંના સમયમાં જે ભાવ આપણે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ રહેતા હતા એ ગમે ત્યારે વધતા હતા, ત્યારે છાપામાં જાહેરાત થઈ હતી કે 8 રૂપિયા ભાવ વધારો આવ્યો છે. પરંતુ જ્યારથી ડાયનેમિક
પ્રાઇસિંગ નક્કી કરવામાં આવી છે, એટલે કે રોજ બરોજ ભાવ વધારો થાય એનાથી આમ જનતાને ખબર પડતી નથી કે કેટલા રૂપિયા ભાવ વધારો થઈ ગયો છે. એટલે જ્યારે પેટ્રોલ પૂરા જાય ત્યારે જ ખબર પડે કે આજે 80 રૂપિયા ભાવ થઈ ગયો છે. એટલે એ લોકો ખબર ના પડે એવી રીતની વ્યવસ્થા કરેલી છે. જ્યારે એનડીએ સરકાર યુપીએ સરકાર હતી ત્યારે 2012 અને 2013ની અંદર જે પેટ્રોલના ભાવ હતા અને ક્રૂડ ઓઇલના જે આંતરરાષ્ટ્રીય ભાવ હતા એની સરખામણીમાં અત્યારે ક્રૂડના ભાવ બી ઓછા હોવાથી પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ જ વધી ગયા છે. આજની તારીખે જોવા જઈએ તો ડીઝલની અંદર ઓછામાં ઓછા 20 રૂપિયાનો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે અને પેટ્રોલના જે ભાવ છે એ આજે એ પ્રમાણે જે ગણવા જઈએ તો બહુ જ વધારે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.